તો આ તરફ હવે વીએચપી પણ રૂપાલાને માફ કરવાના સમર્થનમાં આગળ આવ્યું છે. પ્રદેશ મંત્રી અશોક રાવલની ક્ષત્રિયોને અપીલ છે કે હવે રૂપાલાને માફ કરી દેવા જોઈએ. ક્ષત્રિયોની નારાજગીને દૂર કરવા અમારો પ્રયત્ન રહેશે તેવું પણ કહ્યું છે. આવી નારાજગીથી હિન્દુત્વ પર જોખમ ઉભું થઈ શકે છે. સાધુ સંતોની પણ ઈચ્છા છે કે સમાધાન આવે, બંને પક્ષોનું સન્માન જળવાય તેવો ઉકેલ લાવવો જરૂરી છે. રાજપૂત સમાજની નારાજગી સામે આપણી સાથે અશોક રાવલ જોડાયેલા છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું. અશોકભાઈ, આપ જણાવો કે જે પ્રકારે વિવાદ જોવા મળી રહ્યો છે, આપનું શું કહેવું છે? વર્તમાનમાં જે ક્ષત્રિયો સાથેનો જે વિવાદ થયેલો છે એનાથી આખો સમાજ, બધી જ્ઞાતિ જાતિના લોકો બહુ જ દુઃખી છે. અને દરેક સમાજ, સૃષ્ટિ, સંતો બધા એવું ઈચ્છે છે આનું જલ્દીથી જલ્દી સુખદ અને બંને તરફી સન્માનજનક સુખદ સમાધાન થાય એવું બધું ઈચ્છે છે. એને ધ્યાનમાં રાખીને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અમે થોડા પ્રયત્ન કર્યા. સંત સમિતિના, અખિલ ભારતીય સંત સમિતિના શ્રી અવિચલદાસજી મહારાજ, જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી, આવા અનેક સંતોને મળ્યા. બીજા ઘણા બધા ક્ષત્રિય જે નેતાઓ છે એમને પણ મળ્યા, સમાજના થોડા શ્રેષ્ઠીઓને પણ મળ્યા, અને ભારતીય જનતા પાર્ટીના પણ ઘણા બધા ક્ષત્રિય નેતાઓને મળ્યા. બધાની એક જ મત છે કે કોઈ પણ સંજોગોમાં આ બધા એક પક્ષને એક નીતિને વરેલા લોકો છે અને સરળતાથી આ સમાધાન સુખદ થાય તો સારું, એ ધ્યાનમાં રાખીને મેં આ પ્રયાસ આદર્યા છે. ટિપ્પણી જે રૂપાલાજીએ કરી છે એના અનુસંધાનમાં છે. તો એ તો આપણે જાણીએ આખા દેશનો ઇતિહાસ કે સંપૂર્ણપણે ક્ષત્રિયો એ પોતે તો દેશ અને સમાજ અને ધર્મ માટે કેટલું બધું અત્યાર સુધી કર્યું છે એના ઇતિહાસના પાના ઓછા પડે એટલું બધું એ લોકોએ કર્યું છે. અને સોમાની પણ હોય છે, ક્યારેક કોકના મોઢાથી કોઈક શબ્દ બોલાય તો તમને મને પણ જો દુઃખ થાય તો એમને દુઃખ થયું અને એના હિસાબે આક્રોશ ફાટી નીકળ્યો છે અને આખા સમાજમાં આક્રોશ ફાટ્યો. સામે પક્ષ પાર્ટીએ પણ એટલા બધા કામો કરેલા છે કે 370 નીકળ્યા, રામ મંદિર, આ બધા ઘણા બધા કામોનો નિકાલ થયેલો છે અને ઘણા સારા કામો થઈ રહ્યા, થવાના છે. તો આ બંને વચ્ચે સંઘર્ષ કેમ કરીને ટાળાય અને જેથી કરીને ઘીના ઠામમાં ઘી આ રીતે કોઈ નિર્ણય થાય એના માટે વિશ્વ હિન્દુ પરિષદે પ્રયત્ન કર્યો છે. હવે બે રાજહઠ અને ક્ષત્રિયહઠ બંને અત્યારે ભેગી થઈ ગઈ છે અને એમાં બંનેમાં કંઈક તો એકબીજાને તો વિવાદના બદલે સંવાદ જો શરૂ થાય અને એમાં જરૂર પડે તો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા અને સંતો અને સમાજના કોઈ શ્રેષ્ઠીઓ પણ સાથે આવા મળે, નક્ષત્રીય સમાજના પણ નેતાઓ બધા. બોટાદ તાલુકા ભાજપ